માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર એક વિદ્યાર્થી તરીકે કઈ રીતે લોગિન થવું તે વિશેની સમજ આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તે પહેલાં આપે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેવા વિનંતી છે। સૌ પ્રથમ આપે ડાઉનલોડ કરેલી માઇક્રોસોફ્ટ ટીમ્સ એપને આપે ખોલવાની છે। માઇક્રોસોફ્ટ ટીમ્સ એપ ઉપર ક્લિક કરતાં આ રીતનો ઇન્ટરફેસ આવશે। અહીં આગળ સૌથી પ્રથમ એન્ટર ઇમેઇલ ફોન ઓર સ્કાઈપ લખેલું છે, ત્યાં આગળ આપની શાળાના વર્ગ શિક્ષક શ્રી દ્વારા આપને જે યુઝર નેમ આપવામાં આવેલું છે એ આપે અહીંયા આગળ દાખલ કરવાનું છે। હું અહીંયા આગળ યુઝરનેમ દાખલ કરું છું। સૌથી પ્રથમ આપનો વિદ્યાર્થી તરીકેનો કોડ હશે, ત્યારબાદ @ આપનો જિલ્લો .gujccc.com લખેલું છે, આ રીતનું યુઝરનેમ આપને મળેલ હશે। એ દાખલ કર્યા બાદ સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે। સાઇન ઇન ઉપર ક્લિક કરતાં જ આ રીતનો પાસવર્ડ એન્ટર કરવા માટેનો બોક્સ ખુલશે। અહીં આગળ તમારે તમારો પાસવર્ડ એન્ટર કરવાનો છે, જે આપને આપના શિક્ષકશ્રી દ્વારા મળેલો હશે, ના મળેલો હોય તો પણ દરેક વિદ્યાર્થીનો પાસવર્ડ એક જ રહેશે, school@123। દરેકે બાય ડિફોલ્ટ પાસવર્ડ school@123 દાખલ કરવાનો છે, જે આપણે દાખલ કરીએ છીએ। પાસવર્ડ એન્ટર કર્યા બાદ અહીં આગળ સાઇન ઇન લખેલું છે, એના ઉપર ક્લિક કરીને લોગિન થવાનું છે। સાઇન ઇન ઉપર ક્લિક કરતાં જ આપણે લોગિન થઈ રહ્યા છીએ। ત્યારબાદ નેક્સ્ટ, ફરી નેક્સ્ટ અને ગોટ ઇટ લખેલું છે, એના ઉપર ક્લિક કરતાં જ અહીં આગળ આપણે આપણી માઇક્રોસોફ્ટ ટીમ્સ એપની અંદર લોગિન થઈ ચૂક્યા છીએ। તો આ રીતે આપ પણ લોગિન થઈ આપના ગુરુજી દ્વારા જે વોટ્સએપના માધ્યમથી લિંક મૂકવામાં આવે લિંક ઉપર ક્લિક કરશો તો સીધા આપ આપના નામ લોગિન તરીકે જોઈન મીટિંગની અંદર થઈ શકશો।